હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રોશનીસ કુઝિન. આજે અમે બનાવ્યા એગલેસ કેક. તો એ કેકરો ખાસિયત એટા છે, એટા વિધાઉટ ઓવન. હા ફ્રેન્ડ્સ, આપણ ઠીક શુણીચંતે, એટા વિધાઉટ ઓવન. મોરો બહુત ગુડે ફ્રેન્ડ્સ, મોરો છોટો ભોણી કેબુઠું કહુતલા કે દીદી ચોકલેટ કેક બના વિધાઉટ ઓવનરે. તો મું કાલી એગલેસ વેનિલા કેક બનેલી, આજે ચોકલેટ કેક બનેઇચી. દેખું એટા કેતે સફ્ટ સ્પંજી હેઇચી, પૂરા અમારો જેમતી ઓવનરે કેક બનાજે સેમતી. તો ચાલંતો એટા બનેવા. તો એથી પે મું નેઇચી મોઈદા, કોકો પાવડર, સુગર પાવડર, તાપરે અમારો બેકિંગ સોડા, બેકિંગ પાવડર આઉ સોલ્ટ. તા સહિત વેટ ઇન્ગ્રેડિયન્ટ્રે નેઇચી મું ખીર, તેલ, વિનેગર, વેનિલા એસેન્સ આ લુણ નેઇચે અમે બેકિંગ પાઇ. તા સહિત મું નેઇચે ચોકો ચિપ્સ. તો દેખંતુ ફ્રેન્ડ્સ, એડા મું વેનિલા કેક બનેઇથિલી. તા આગો દિન જસ્ટ પૂરા અમારો ઓવન વળી અહીં સોફ્ટ ફ્લફી સ્પંજી રહીવ ફ્રેન્ડ્સ. તો આજે મું ચોકલેટ કેકરો રેકોર્ડિંગ કરીવી. દેખંતુ, તો પ્રથમે મું કોણ કલી, ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ જો અછી અમારો મૈદા, સુગર પાવડર આ કોકો પાવડર, તીનટાકુ મિશેકે મું ટીકે ચલાઈ દેવી. તાહેલે અમારો ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ ભલસે મિશી જીવ. એથરે મું બેકિંગ સોડા, પાવડર આ સોલ્ટ બી મિશાઈ દીચી. આ તળે મું જસ્ટ પેપર ગોટે બિછાઈ દીચી. તો જેતેબેળે અમે એટાકુ ચલાઈવા, તાહેલે બહારે એટા પડિબનિ આ અમાર ગંધિયા બી હબની, અમે ઇઝીલી સેટાકુ કાઢી પારિબા. એટાર રિઝન હેલા એટા બહુત ભલસે મિશિજ. આ લાસ્ટકુ દેખું, એટી ટીકે બળીગલા, એટા મું ડિસ્કાર્ડ કરીદેલી. એબે એટાકુ મિક્સ કરીદેવા. આપણ ચાહીલે દીથર બી એટાકુ સિફ્ટ કરીપારવે. આ તા સહિત એબે મું નેલી વેટ ઇન્ગ્રેડિયન્ટ, એટાકુ મું આ ગોટે બાઉલ નેઇદીચી. એથી મું સોયા ઓઇલ નેઇચી, મિલ્ક નેઇચી. સોયા ઓઇલટા અમારા એગ રિપ્લેસર ભળી કામ કરે. આ એ દુઇટાકુ અમે ભલસે મિશાઇવા, બહુ જરૂરી ફ્રેન્ડ્સ. એટા અમાર એગ ભળી કામ કરિબ. આ જેમતી અમાર એગવાલા કેક સફ્ટ સ્પંજી થાય, એટા બી સેમતી રહીબ. એટાકુ ગોટે ગોટે મિનિટરૂ દેઢ મિનિટ મું પૂરા ભલસે હ્વિસ્ક કરીદેલી. તાપરે એથી અમે સબુ બાકી જિનિષ મિશાઇદેવા, વિનેગર આ વેનિલા એસેન્સ. ચોકલેટ કેક બનાવવા ઘરે બહુત ઇઝી ફ્રેન્ડ્સ. આઉ એટા મો ઝીઓ બી બનાવીલા ઓવનરે, જોડા બનાવીલા તાર લિંક મું ડિસ્ક્રિપ્શન બક્સરે દેદેવી. દેખંતુ પિલામાને હિ એટા બનાઇ દઉંચંતે, સેઇથિરુ આપણ બુઝીપારુથિબે એટા કેતે ઇઝી બનાવવા. તાપરે એબે મું કોણ કલી, એથિરે હાફ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ નેઇકરી મું કટ એન્ડ ફોલ્ડ મેથડરે એટાકુ કરુચી. દેખંતુ કટ કરુચી, તાપરે ફોલ્ડ કરુચી. એથિરે અમે એમતિ કલે અમારો કોણ હબ, જો કેકટા બહુત સફ્ટ આઉ ફ્લફી હબ. આઉ અમે અધા અધા કરી ડ્રાય ઇન્ગ્રેડિયન્ટટા મિશાઇવા, તાહેલે એટા ભલસે મિક્સ હબ. એબે દેખંતુ વિનેગર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર રિએક્શનરે એટા પૂરા અમારો કેકટા પૂરા ફ્લફી હોઉચી. એબે એટા મિક્સ કરીદેલે અમે, એથિરે અમે ચોકો ચિપ્સ હાફ મિશાઇદેવા. આ હાફ ચોકો ચિપ્સ અમે કેક બેટરટા જેતેબેળે ટીનરે ઢાળીબા, સેથિરે મિશાઇવા. જસ્ટ ગોટે ક્રન્ચી ટેસ્ટ આસિબ. એટા ભલસે મિક્સ હેઇગલા. આ એ ભીતરે મું કોણ કલી, લુણટાકુ મું ગરમ કરીદેઇચી. એટા અમાર જેમતી ઓવનરે પ્રી હિટ ભળી કામ કરિબ. એ લુણટા આપણ ફિંગંતુની ફ્રેન્ડ્સ, એ લુણટા આપણ બેકિંગરે બી યુઝ કરીપારવે. નેક્સ્ટ બેકિંગરે જસ્ટ આર ટીકે કલરટા ચેન્જ હેઇથાઉચી. આ આળુ બી પોડિયા પાઇં આપણ એટા યુઝ કરીપારવે, જેમતી અમે ઓડિશારે આળુ પોડા ખાંતિ બહુત ફેમસ. તો એબે દેખંતુ મું કેક ટીનટા નેઇયાઇચી, ચારિપટે ઓઇલ લગાઇ દેઇચી, આ બેકિંગ પેપર બી નેઇચી, તા ઉપરે બી મું ઓઇલ સ્પ્રેડ કરીદેઇચી. આપણ પાસે જદી એમતી ટીન અછી, આપણ એમતી યુઝ કરંતુ. આ એ ભીતરે મું કેક બેટરટા ઢાળી દેબી. દેખંતુ કેકર બેટર હી એતે બઢિયા યમ્મી લાગુચી, મતે તો એમતી હી પસંદ. મો પિલામાને બી બહુત બઢિયા લાગે, સેમાને એમતી હી ખાઇ દિયંતે ટીકે. આ એટાકુ અમે જસ્ટ ટીકે ટેપ કરીદેવા, તાહેલે જદી કોણ એર બબલટા થિબો સેટા પળેબ અમારો. એટાકુ જસ્ટ મું સ્પેટ્યુલારે ટીકે એમતી ઇવેનલી લેબલ કરીદઉચી. ટીકે ટેપ કરીદેવા, તા ઉપરે અમે ટીકે ચોકો ચિપ્સ પકાઇદેવા. ચોકો ચિપ્સ આ કેકર કોમ્બિનેસન, ચોકલેટ કેકર કોમ્બિનેસન બહુત ઓસમ, બહુત બઢિયા લાગે પિલામાનકુ. તાપરે એબે દેખંતુ મું એ કેક ટીનટા નેઇચી, તો સેથિપે મું એમતીયા બટર પેપર યુઝ કરીકે કરચી. જદી આપણ એમતીયા ટાઇપ્ર નેબે, આ ગોટે કેક ટીન મું દેખાઉચી. એટા દેખંતુ કેતે ઇઝીલી ડીમોલ્ડ હેઇયાઉચી, પૂરા ડિટેચેબલ. એ કેક ટીનટા મું યુઝ કરીપારલીની, કારણ એટા મોર કડાઈકુ ફિટ હોઉનથલા, ટીકે હાઇટ અધિક થિલા. એથિરે જસ્ટ આપણ ટીકે તેલ લગાઇકે બી કાઢી પારિબે, કોણસી બટર પેપર યુઝ કરવા દરકાર નહીં. આપણ પાસે જદી બટર પેપર બી નહીં, આપણ તેલ ચારિપટે લગાઇ ટીકે મૈદા ડસ્ટ કરી દિયંતુ, આપણ કેકટા બહુ બઢિયાસે બહારી પડિબ.
ଆଉ କେକ୍ର କ'ଣ ବି ଯଦି ଅଧିକ ଡିଟେଲ୍ରେ ଆପଣ ଦରକାର, କେମିତି ବଟର୍ ପେପର୍ କଟ୍ କରାହେବ, କ'ଣ କ'ଣ ସବୁ, ତ ଚକୋଲେଟ୍ କେକ୍ ଡେସ୍କ୍ରିପ୍ସନ୍ ମୁଁ ସେସବୁ ବତେଇ ଦେଇଛି। ଏଇଟା ଦେଖନ୍ତୁ, ମୁଁ କେକ୍ଟାକୁ ରଖିଦେଲି, ଆଉ ଏଇଟାକୁ ଆମେ ପୁରା ଭଲସେ ଘୋଡ଼େଇବା, ଯେମିତିକି ଏୟାର୍ ଭିତରକୁ ଯିବନି, ତାହେଲେ ହିଁ ଏଇଟା ବଢ଼ିଆ ପୁରା ଓଭନ୍ ଭଳି କାମ କରିବ। ଫାର୍ଷ୍ଟରେ ଆମେ ଫ୍ଲେମ୍ଟା ଟିକିଏ ଲୋ ରଖିବା, ତାହେଲେ ଏଇଟା ଆମର ତଳଆଡ଼ୁ ଜଷ୍ଟ ଟିକିଏ ଟିକିଏ କୁକ୍ ହେଇକି ଯିବ, ନହେଲେ ଗୋଟେ ବର୍ନ ସ୍ମେଲ୍ ଆସିଯିବ। ଆଉ ଏଇଟା ଯେହେତୁ ଆମେ ଏମିତି କଡ଼େଇରେ ବନଉଛେ, ତ ପୁରା ଓଭେନ୍ ଭଳିଆ ଏତେ ହିଟ୍ଟା ଆସେନି, ତ ଟିକିଏ ସମୟ ପରେ ଏଇଟାରେ ଆମେ ଫ୍ଲେମ୍ଟା ଟିକିଏ ହାଇ କରିଦେବା, ତ ଆମର ଚାରିଆଡ଼ୁ ଟିକିଏ ଏଇଟା ଭଲସେ ଗରମ ହେବ। ଆଉ ଏଇଟା ଟିକିଏ ଓଭେନ୍ରୁ ଅଧିକ ଟାଇମ୍ ଲାଗେ ଫ୍ରେଣ୍ଡସ୍, ଯେହେତୁ ଏଇଟାରେ ଓଭେନ୍ ଭଳି ସେତେ ଟେମ୍ପରେଚର୍ଟା ଆମେ କଣ୍ଟ୍ରୋଲ୍ କରିପାରିବାନି। ଏବେ ଦେଖନ୍ତୁ କେକ୍ଟା ଆମର ହେଇଗଲା 40-45 ମିନିଟ୍ସ ଭିତରେ। ମୁଁ ଟିକିଏ ଯେଉଁ ଘୋଡ଼ନଟାକୁ ଟିକିଏ ଟିଲ୍ଟ କରି କାଢ଼ିଲି, କାରଣ ଷ୍ଟିମ୍ରୁ ପାଣି ହେଇଯାଇଛି, ପାଣିଟାକୁ ଆମେ ଆ ଉପରେ ପକାଇବାକୁ ଦେବାନି କେକ୍ ଉପରେ। ଆଉ କେକ୍ଟା ଆମର ହେଇଗଲା, ଆଉ ଟିକିଏ ସମୟ ମୁଁ ଅଧିକ କରିବି ଆମକୁ, କାରଣ ଚାରିଆଡ଼ୁ କ୍ରଷ୍ଟଟା ଟିକିଏ ପସନ୍ଦ, ଆଉ ଟିକିଏ ମୁଁ ସମୟ ବେକ୍ କରିଦେବି, ତ ଟିକିଏ କ୍ରିସ୍ପି କ୍ରିସ୍ପି ଆସେ, ବହୁତ ଭଲ ଲାଗେ। ଏଇଟା ଆମର କେକ୍ ବନିଗଲା, ମୁଁ ତାକୁ କୁଲିଂ ରାକ୍ ଉପରେ ରଖିଦେଇଛି, ଟିକିଏ ସମୟ ପରେ ଆମେ ଏକୁ ଡିମୋଲ୍ଡ କରିଦେବା। ଆପଣ ଏଇଟା ନିଶ୍ଚୟ ଟ୍ରାଏ କରନ୍ତୁ ଫ୍ରେଣ୍ଡସ୍, ବହୁତ ବଢ଼ିଆ ଲାଗିବ, ପୁରା ଓଭେନ୍ ଭଳି ଟେଷ୍ଟ। ଘରେ ଓଭେନ୍ ନଥିଲେ ବି ଆପଣ ଏବେ ବନେଇ ପାରିବେ ଆଉ ଏନ୍ଜୟ କରିପାରିବେ। ଏବେ ଦେଖନ୍ତୁ ମୁଁ କଟ୍ କରୁଛି, ଦେଖନ୍ତୁ କେତେ ସଫ୍ଟ ଆଉ ସ୍ପଞ୍ଜି ହେଇଛି, ପୁରା ଫ୍ଲପି ମୁଁ କଟ୍ କରିକି ଦେଖାଉଛି ଆପଣଙ୍କୁ। ଦେଖନ୍ତୁ ମୁଁ ଏଇଟା ପ୍ରେସ୍ କରିବି, କେମିତି ଏଇଟା ପୁରା ଦବିଯିବ, ଫ୍ଲପି ସଫ୍ଟ। ଆପଣ ନିଶ୍ଚୟ ଟ୍ରାଏ କରନ୍ତୁ ଫ୍ରେଣ୍ଡସ୍।